કોરોના મહામારીના પગલે અત્યારે લોકોને લોકડાઉનનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે લોકડાઉનના પગલે છેલ્લા 10 દિવસથી લોકો ઘરમાં પુરાયેલા છે અને આવા લોકોને સમયસર ખોરાક મળી રહે તે માટે ડીસાના જલારામ મંદિર દ્વારા દિવસના 15,000 કરતાં વધુ લોકોને ખોરાક માટે આહારનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ છે ડીસામાં આવેલું જલારામ મંદિર. વીરપુરના જલારામ ધામમાં સદાવ્રત ચાલે છે, તે જ રીતે ડીસાના જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા ડીસામાં પણ અત્યારે આવા કપરા સમયે સદાવ્રત શરૂ કરવામાં આવ્યું છે. અત્યારે લોકડાઉન છે અને લોકડાઉનના પગલે શહેરની જનતાની ભૂખ સંતોષવા માટે અત્યારે જલારામ મંદિર દ્વારા સુંદર સેવા આપવામાં આવી રહી છે. જલારામ ભોજનાલય ઉપર અત્યારે આધુનિક સાધનો સાથે હાઇજેનિક રસોઈ ઘર તૈયાર કરવામાં આવ્યું છે અને આ રસોઈ ઘરમાં દિવસ દરમિયાન 15,000 કરતાં વધુ લોકો માટે રસોઈ તૈયાર કરવામાં આવી રહી છે. આ ભોજનાલયમાં અત્યારે હજારો લોકો દિવસ દરમિયાન આવીને ભોજન કરે છે, તો શહેરમાં સ્લમ વિસ્તારમાં પણ અલગ અલગ ટીમો દ્વારા શહેરના ખૂણે ખૂણે ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. આજે જ્યારે વિશ્વ આખું કોરોના મહામારીમાં સપડાયું છે ત્યારે ભારત સરકાર ગુજરાત સરકાર દ્વારા 21 દિવસનો લોકડાઉન નક્કી કરવામાં આવ્યો. સ્વાભાવિક છે, આવા ટાઈમે ગરીબ લોકો હોય, જે રોજે રોજ કમાતા હોય, એ લોકોને ખાવાની તકલીફ થાય. પણ જેમ સરકાર જાગતી છે તેમ ભારતના સેવાકીય સંસ્થાઓ પણ ખૂબ સેવાની પ્રવૃત્તિઓ કરે છે. સરકારના એક ભાગ રૂપે ડીસાના જય જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા પણ સરકારની સૂચના મુજબ અને સરકારની વિનંતીથી સ્વખર્ચે લગભગ રોજના 10 થી 15 હજાર લોકોને 2 ટાઈમ ઘરે બેઠા સાત્વિક ભોજન આપવાનું કામ જય જલારામ સેવા ટ્રસ્ટ જ્યારે કરી રહ્યું છે ત્યારે મને એવું લાગે છે કે આ દેશના સત્કાર્યો, આ દેશની સત્કાર્ય કરતી સંસ્થાઓ અને આવા જય જલારામ સેવા ટ્રસ્ટ જેવા કાર્યકર્તાઓ ભેગા થઈને આ કોરોનાને 100% માત આપશે. અને સાથે સાથે ડીસા શહેર અને બનાસકાંઠાની જિલ્લાની જનતાને પણ મારી વિનંતી છે કે આ ટ્રસ્ટ રોજના એવરેજ 2 લાખ રૂપિયા ખર્ચ કરી રહી છે, તો આ એક સેવાનું ભગીરથ કામ કરતી સંસ્થાને પણ આપણે સૌ યથાયોગ્ય મદદ કરીએ એવી પણ આજના તારીખે વિનંતી છે. અને ખાસ કરીને આટલું મોટું ભગીરથ કામ કરતી આ જય જલારામ સેવા ટ્રસ્ટના તમામ સંચાલકોને હું ખૂબ દિલથી અભિનંદન પણ પાઠવું છું, કેમ કે એક સરકારના ભાગ રૂપે એ લોકોની ઘરે બેઠા સેવા કરે છે અને ખાસ કરીને સરકારના નિયમોનું પાલન કરતી આ સંસ્થા ને ખરેખર અભિનંદનને પાત્ર છે. આજના દિવસે આ સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન અને આપણે સૌ આ જલારામ બાપાના આશીર્વાદથી ખૂબ જલ્દી કોરોના મુક્ત દેશ તરીકે જાહેર થાય અને આપણું જનજીવન ધબકતું થાય એવી અપેક્ષા. અસ્તુ ભારત માતા કી જય. જલારામ બાપાનો ધ્યેય મંત્ર હતો કે બધાને અન્ન પહોંચાડવું, ભૂખ્યા લોકોને અન્ન આપવું, એ માટે એમણે સદાવ્રત શરૂ કરેલું અને પોતાના ઘર ઉપર ધર્મ ધજા બાંધેલી. જલારામ બાપાના એ ધ્યેયને લઈને સમગ્ર વિશ્વની અંદર જલારામ મંદિરો બન્યા છે અને એ ભૂખ્યાઓને અનાજ આપવાનું કામ કરે છે. હમણાં જે કોરોના વાયરસને કારણે જે મુશ્કેલી ઊભી થઈ એને કારણે ઘણા બધા એવા ગરીબ લોકો છે કે જેમની રોજની આવક હતી એ રોજની આવક બંધ થઈ ગઈ, એ લોકોને ખાવા ન મળવા લાગ્યું, ત્યારે ગુજરાત સરકાર અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા યોજાયેલ જે મિટિંગ હતી એની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે ઘરે ઘરે ફરીને, ઝૂંપડે ઝૂંપડે ફરીને આ લોકોને અનાજ આપવામાં આવે એ કામ અમારું ડીસા જલારામ મંદિર કરી રહ્યું છે. જય જલારામ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 22મી તારીખથી આજ સુધી અનેક લોકોને અનાજ, અનેક લોકોને ખોરાક પૂરો પાડવામાં આવ્યો છે. ગઈકાલે 70,000 જેટલા લોકોને 2 ટાઈમ મળીને ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું. ઝૂંપડે ઝૂંપડે ફરી અને જે લોકોને અનાજ ખાવાનું ના મળતું હોય તે બધાને અમે ખાવાનું પૂરું પાડીએ છીએ. જલારામ મંદિર આ કામ કરી રહ્યું છે અને એમાં લોકોનો ખૂબ સહયોગ મળી રહ્યો છે. અમે લોકોને વિનંતી કરીએ છીએ કે તમે અમારી સાથે સહયોગમાં જોડાઓ અને આ કામમાં અમને મદદ કરો. ધન્યવાદ. જય જલારામ. આ છે ડીસા શહેરમાં આવેલું જલારામ મંદિર. અત્યારે કોરોના મહામારીને લઈ છેલ્લા 10 દિવસથી ભારત સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યો છે, ત્યારે આ લોકડાઉનને પગલે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ઘરોમાં પુરાઈ રહેલા લોકોને આહાર કેવી રીતે આપવો. ત્યારે ડીસાના જલારામ ટ્રસ્ટ દ્વારા આગળ આવી અને લોકોને આહાર આપવા માટેની કામગીરી સુપેરે નિભાવવામાં આવી રહી છે. દરરોજના 15 થી 20 હજાર લોકોને અહીંથી ખોરાક આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને આ તમામ કામગીરી ડિજિટલાઇઝેશન દ્વારા કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો અત્યારે અહીંયા જલારામ ટ્રસ્ટ દ્વારા એક એવું મશીન વસાવવામાં આવ્યું છે કે જે 1 કલાકમાં 12,000 કરતાં પણ વધુ રોટલીઓ તૈયાર કરે છે
આ ઉપરાંત વાત કરીએ તો જલારામ ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા અહીંથી રિક્ષાઓ મારફત સામાન મોકલવામાં આવી રહ્યો છે, જેના જરૂરિયાતમંદ વિસ્તારોની અંદર પહોંચી અને આ ટુકડીઓ લોકો સુધી ખોરાક અને આહારની સામગ્રી પૂરી પાડી રહી છે. અત્યારે તમે જોઈ શકો આવી 25-30 ટીમો અલગ અલગ રિક્ષાઓ મારફત લોકોના ઘર ઘર સુધી પહોંચી અને લોકોને ખોરાક માટેની વ્યવસ્થા પૂરી પાડી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો અત્યારે તમે જોઈ શકો છો કે શહેરના અગ્રણીઓ જે આ કામગીરીમાં જ્યારે રસોઈ બની રહી છે ત્યારે તેઓ જોડે ઊભા રહી અને આ રસોઈ કેવી રીતે થાય છે, કેવી રીતે નથી થતી એ તમામનું ધ્યાન રાખી રહ્યા છે. પૂરેપૂરું હાઇજેનિક રસોડું હોય તેવું અહીં જોવા મળી રહ્યું છે. અહીં લોકો માટે દિવસ દરમિયાન શાક, બપોરના ટાઈમે શાક, રોટલી અને દાળ ભાત પીરસવામાં આવે છે, તો બપોર બાદ સાંજના સમયે કઢી ખીચડી અને શાક રોટલીનું ના ફૂડ પેકેટ તૈયાર કરી અને લોકો સુધી પહોંચાડવામાં આવે છે. શહેરની વાત કરીએ તો શહેરમાં લગભગ અલગ અલગ જગ્યાઓથી મળીને 15,000-17,000 જેટલા ફૂડ પેકેટ રોજે રોજ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને રોજનો 2-3 લાખના ખર્ચે આ સદાવ્રત ચાલી રહ્યું છે. અત્યારે જોવા જઈએ તો બનાસકાંઠા જિલ્લામાં જ એક વીરપુર જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકડાઉનની અંદર અત્યારે સૌથી વધુ અને ઉમદા સેવા કોઈ આપતું હોય તો નિસારું જલારામ ટ્રસ્ટ આપી રહ્યું છે. ત્યારે લોકોએ પણ આ ટ્રસ્ટની કામગીરીને બિરદાવવું જોઈએ અને લોકોને આર્થિક મદદ જો કરવી હોય તો આ ટ્રસ્ટને કરવી ખૂબ જરૂરી જણાઈ રહી છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. હાલમાં દિલ્હીના જમાતના સમાચાર ન્યૂઝ ચેનલ અને અખબારોમાં પ્રસારિત થયા હતા, જે અંગે ફેસબુક ઉપર એક મુસ્લિમ સમાજના તબીબે મીડિયાને જમાતવાળાની પાછળ ન પડવા સામૂહિક ગર્ભિત ચીમકી પણ ઉચ્ચારી હતી. પાલનપુર શહેરના મોહમ્મદી સોસાયટીમાં રહેતા અને કોજી વિસ્તારમાં આયુર્વેદિક ક્લિનિક ચલાવતા ડોક્ટર લુકમાન મોહમ્મદ સફી મેમણ દ્વારા બુધવારે રાત્રે પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર મીડિયા કો એક મશવરા હૈ જમાત વાલો કે પીછે ન પડે, અગર વો પીછે પડ ગયે તો 4 મહિના લગવા કે છોડેંગે ઇન્શા અલ્લાહ, એવી પોસ્ટ લખી પોતાની વોલ ઉપર અપલોડ કરી હતી. જોકે થોડી વાર બાદ તેની આ પોસ્ટ તેના એકાઉન્ટ ઉપરથી ડિલીટ થઈ ગઈ હતી. જોકે તેની આ પોસ્ટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આ મામલે પાલનપુરના પત્રકારોએ જિલ્લા પોલીસ વડા, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પશ્ચિમ પોલીસનું ધ્યાન દોર્યું હતું અને સોશિયલ મીડિયામાં મીડિયાને ગર્ભિત ધમકી આપતી પોસ્ટ વાયરલ થતાં કાર્યવાહીની માંગ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 દિવસથી સમગ્ર મીડિયામાં દિલ્હીની જમાતમાં ગયેલા માણસોમાં કોરોનાના સંક્રમણ સામે આવ્યા બાદ તેઓ ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં જતા રહ્યા હતા, ત્યારે એ લોકોને આરોગ્યની તકેદારી લેવા અંગેના અહેવાલો છપાઈ રહ્યા છે. તેવામાં ડોક્ટરની આ પોસ્ટે અનેક વિવાદો સર્જ્યા હતા અને મીડિયાને સામૂહિક ગર્ભિત ચીમકી ઉચ્ચારતા હડકંપ મચી ગયો હતો. આ અંગેની વિગતો આપતા પશ્ચિમ પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું કે SP તરુણ દુગ્ગલની સૂચનાથી PI RK સોલંકી અને PSI SA ચૌધરીએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં ડોક્ટર લુકમાન મેમણે જમાતવાળાનો પ્રચાર નહીં કરવા, મીડિયાને સામૂહિક ગર્ભિત રીતે ધમકી આપતી પોસ્ટ ફેસબુકથી વાયરલ કરી હતી, જેના કારણે લોકોમાં ગેરસમજ થઈ અને કોઈ કોમના લોકો વિરુદ્ધ ગુનો કરે તેવા કપટપૂર્વકના બદિરાદાથી લોકોમાં અસલામતીની ભાવના પેદા થાય તેવું કૃત્ય કરતા ભારતીય ફોજદારી ધારાની કલમ તેમજ ડિઝાસ્ટર એક્ટની કલમ 54 મુજબ ગુનો દાખલ કરી ડોક્ટર લુકમાન મેમણની મોહમ્મદી સોસાયટી સુખબાગ રોડ ઉપરથી અટકાયત કરવામાં આવી છે. આપણા ભારત દેશની અંદર જે અત્યારે કોરોનાની મહામારી ને નાથવા માટે આપણા તમામ સ્તરે સરકારના પ્રયત્નો, લોકોનો સહકાર અને પત્રકાર મિત્રોનો ઉચ્ચ કક્ષાના સ્થાનેથી એ લોકોએ જે કામ કર્યું છે એ પણ એક બિરદાવવા જેવું છે. આવા પ્રસંગોમાં જે દિલ્હીની અંદર તબલીગ જમાતની અંદર જે લોકો ભેગા થઈ અને જે ઘટના બની છે, જે પોલીસે એનું ઓપરેશન કર્યું અને એમાંથી કોરોનાગ્રસ્ત માણસો પણ મળી આવ્યા છે, અને આ બધું ઉજાગર મીડિયા દ્વારા પણ સારી રીતે કરવામાં આવ્યું છે, જેથી કરીને એનો હેતુ એટલો જ છે કે આ કોરોનાગ્રસ્ત માણસો જ્યાં જાય ત્યાં બીજા કોઈને ચેપગ્રસ્ત ન કરે, અસરગ્રસ્ત ન કરે, સંક્રમિત ન કરે, એ અનુસંધાને મીડિયાએ પણ ખૂબ જ ભાગ ભજવો છે. હવે આ જે ક્રિયા છે જેમાં સરકાર એ ભારતની અંદર જ્યાં જ્યાં આ લોકોથી આવ્યા હતા એ જગ્યાએ જે પરત ગયા છે ત્યાં પણ સરકારે બધાને ટેસ્ટ કર્યા છે અને હોમ ક્વોરન્ટાઇનમાં પણ રાખવામાં આવ્યા છે મોટાભાગના માણસોનું. એનો હેતુ માત્ર એટલો જ છે, કોઈ જમાતને બદનામ કરવાનો હેતુ નથી, પરંતુ એ વસ્તુથી બીજા માણસો સંક્રમિત ન થાય એ હેતુ માત્રથી પત્રકારિત્વ એમાં કામે લાગેલું છે, સરકાર કાર્યરત છે. પરંતુ આ પાલનપુરની અંદર જે ડૉક્ટર કરીને છે
લુકમાને એ ડૉક્ટર સાહેબે આ વસ્તુને એવી રીતે પોસ્ટ કરી સોશિયલ મીડિયામાં કે જેનાથી એક વર્ગ વિગ્રહ ઊભો થાય, પત્રકારોને ગર્ભિત ધમકી આપી છે અને એમાં લખ્યું છે કે મીડિયા કો એક મશવરા હૈ જમાત વાલો કે પીછે ના પડે, અગર વો પીછે પડ ગયે તો 4 મહિના લગવા કે છોડેંગે। હવે એવા ડૉક્ટર કક્ષાના નાગરિકે આવું વાક્ય વાપરવું એ ખૂબ જ અસ્થાને છે। જે કોઈ સરકાર કે પત્રકાર કે પોલીસ કે પ્રજા જે આ બાબતે કામ કરી રહી છે તેને બિરદાવવું જોઈએ। આમાં કોઈ જમાતનું કોઈ ખરાબ નથી, કોઈ કોમનું ખરાબ નથી કે કોઈ વ્યક્તિનું ખરાબ નથી, માત્ર સંક્રમિત થયેલા લોકોને હાઇલાઇટ કરવાની ક્રિયા છે। તો એની અંદર આવા વાક્યો ન વાપરવા જોઈએ। એટલે તમારે મીડિયા દ્વારા પણ અમે એક અપીલ કરી રહ્યા છે કે જે બધા સાથે મળીને યુદ્ધ અત્યારે લડી રહ્યા છે કોરોનાની સામે, એમાં કોઈ કોમ નથી, કોઈ વાદ નથી, કોઈ ભેદ નથી। તો આ બાબતે આવી કોઈ ઘટના ન બને એના ભાગરૂપે અમારા એસપી સાહેબના સીધા માર્ગદર્શન નીચે આ એક ડૉક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને એ ગુનામાં આપણે આઈપીસીની કલમો લગાડી છે। આ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ના કલમ 54 મુજબ પણ એમની ઉપર કાર્યવાહી કરી છે અને અત્યારે આ આરોપી પોલીસ હસ્તગત છે। બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ આજે ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે। કોરોના વાયરસને લઈને સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે જિલ્લાના પશુપાલકોને બનાસદાણાની તંગી ન વર્તાય તે માટે કાચા મટીરિયલને લઈ બનાસ ડેરી હવે દૂધ મંડળી પણ ખેડૂતોના પાક ખરીદવાની શરૂઆત કરવા જઈ રહી છે। ગામડાના ખેડૂત પકવેલા ખેતીના પાક ગામમાં વેચીને તેઓ આવક મેળવી શકશે। જોકે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ કોરોના વાયરસને લઈ ખરીદ કેન્દ્ર ઉપર સામાજિક અંતર રાખવા માટે ખેડૂતોને અપીલ કરી હતી। વાલા ખેડૂત પશુપાલક ભાઈઓ અને બહેનો નમસ્કાર। કોરોનાની આ સમસ્યાની વચ્ચે પણ બનાસ ડેરીએ પશુપાલકોનું દૂધ એક પણ દિવસ બંધ ન થાય તે પ્રમાણેના સંકલ્પને આગળ વધારી રહ્યું છે અને એમાં દૂધ મંડળીની ટીમથી કરી અને બનાસ ડેરીના કર્મચારીઓ અધિકારીઓની સમગ્ર ટીમ રાત દિવસ એક કરીને એની અંદર સફળતા મેળવી રહ્યા છે અને આપણા ઉપભોક્તાઓ સુધી અને ગ્રાહકો સુધી દૂધ અને દૂધની બનાવટો સમયસર પહોંચાડી રહ્યા છે। ભાઈઓ બહેનો, બીજું કામ છે આપણા માટેનું એક પડકારરૂપ, એ છે આપણા પશુ સુધી બનાસ દાણ કેટલ ફીડ પહોંચાડવું। બનાસ આપ સૌ જાણો છો કે કેટલ ફીડની અંદર વપરાતો કાચો માલ મોટા ભાગનો અન્ય રાજ્યોની અંદરથી આપણે લાવવો પડતો હોય છે અને તે અત્યારે ટ્રાન્સપોર્ટેશનની સમસ્યાઓને કારણે બાકીની ત્યાંની જરૂરી ફેક્ટરીઓ છે એ પણ બંધ હોવાને કારણે મજૂરો ન મળતા હોવાને કારણે અહીંયા પહોંચાડવા બહુ મુશ્કેલ છે। પણ છતાં પણ આ પડકારને ઝીલીને બનાસ ડેરીએ જ્યાંથી પણ વ્યવસ્થા થાય ત્યાંથી કેન્દ્ર સરકાર રાજ્ય સરકારનો સહયોગ લઈને અત્યાર સુધીમાં રોજનું 2000 મેટ્રિક ટન કરતાં વધારે બનાસ દાણ રોજે રોજ પૂરું પાડવા માટેની વ્યવસ્થા હાથ ઉપર લીધી છે ને અને આગળ વધારી પણ રહ્યા છે। પરંતુ મારી બનાસકાંઠા જિલ્લાના સૌ ખેડૂત ભાઈ બહેનોને એક વિનંતી હતી કે કેટલાક ખેતીના પાકો જે બનાસ દાણની અંદર કાચા માલ તરીકે વપરાય છે એ બનાસકાંઠા જિલ્લાની અંદર જ પાકે છે। દાખલા તરીકે આપણે ત્યાં પાકતા ઘઉં, જવ, બાજરી, જુવાર, મકાઈ આ બધા ખેતીના પાકો એ આપણે ત્યાં પાકે છે અને અત્યારે એપીએમસી બંધ હોવાને કારણે ખેડૂતો એને વેચી નહીં શકતા હોય તો અમે બનાસ ડેરીએ એવું આયોજન કર્યું છે કે બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીના કાર્યક્ષેત્રની અંદર દરેક ગામની અંદર દૂધ મંડળી આપણી આવી લેશે તો દૂધ મંડળીની અંદર જ આ ખેતીના પાકનું ખરીદી માટેની વ્યવસ્થા ઊભી થાય અને બજારના ભાવે ખેડૂતોને મેં કહ્યું એ પ્રમાણે ઘઉં, જવ, બાજરી, જુવાર, મકાઈ જેવા ખેતીના પાક ત્યાં જ ગામની અંદર જ વેચી શકે અને એના પૈસા પણ ત્યાં ગામની દૂધ મંડળી દ્વારા ગામની અંદર જ મળી જાય એટલે સોશિયલ ડિસ્ટન્સનો કોઈ ભંગ ન થાય અને પોતાના પૈસા અત્યારે સમયસર અને જરૂરિયાતો એ પ્રમાણના નાણાં પણ આપણને મળી રહે અને બનાસ ડેરીને એના કેટલ ફીડ માટેના જરૂરી કાચો માલ પણ ગુણવત્તાયુક્ત મળી રહે। તો મારી આપ સૌને વિનંતી હતી કે જે પણ ખેડૂત ભાઈને પોતાનો ખેતીનો પાક આ પ્રમાણનો જે વેચવાનો હોય તો પોતાની દૂધ મંડળી એના મંત્રીનો સંપર્ક કરે, બનાસ ડેરીએ એમને જરૂરી સૂચનાઓ આપી છે તો બનાસ ડેરીની કેટલ ફીડ ફેક્ટરી સુધી એના દાણને પહોંચાડવાની વ્યવસ્થા થશે અને ગામની અંદર જ એમને ચેકથી પોતાના પૈસા ત્યાં આગળ મળી જાય એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે તો આને કારણે બંનેને ફાયદો થશે।
માર્કેટયાર્ડ બંધ હોવાને કારણે ખેડૂતોને પણ ઘર બેઠા પૈસા મળી જશે અને બનાસ દાણ માટે જરૂરી કાચું મટીરિયલ જે જોઈએ એ પણ ગામની અંદરથી ઉપલબ્ધ થશે. તો આપ સૌને મારી વિનંતી હતી કે આનો અમલ કરતા ટાઈમે ક્યાંય ભૂલથી પણ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ના થાય અને આપણે કોઈપણ રીતે કોરોનાને હરાવવાનો છે અને આપણા હિન્દુસ્તાનને જીતાડવાનો છે. વંદે માતરમ. ડીસામાં સોની સમાજના આગેવાન અને ડીસા નગરપાલિકાના પ્રમુખ કાંતિલાલ સોની અને સુંધા પરિવાર દ્વારા ડીસાના ગરીબ પરિવારોને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરના સ્લમ વિસ્તારમાં રહેલા લોકો સુધી જીવન જરૂરિયાતની ચીજવસ્તુ પહોંચાડવામાં આવી હતી. કોરોના વાયરસના લીધે દેશ ઉપર જે આફત આવી પડી છે અને જે સરકારે ખૂબ સરસ પગલું ભરીને લોકડાઉન કર્યું છે એના હિસાબે જે આપણા ડીસામાં જે ગરીબ પબ્લિક રહે છે, જે સ્લમ વિસ્તાર છે, તેમાં લોકોને અત્યારે ખાવા પીવાની પણ તકલીફો પડી રહી છે. એના માટે અમારા સોની સમાજે વડીલોના માર્ગદર્શન હેઠળ એક કીટ બનાવવાનું નક્કી કરેલ છે અને જે પોતાની યથાશક્તિ મુજબ આ ગરીબોને આપવા માટે કરેલ છે. એમાં અમે 2000 કીટનું આયોજન કરેલ છે. તો આ તરફ મુસ્લિમ સમાજે આગળ આવી આ મહામારી દરમિયાન કોમી એકતાની મિસાલ પૂરી પાડી છે. ડીસા નગરપાલિકાના સદસ્ય સાદિક શેખના સહયોગથી ડીસાના ગવાડી વિસ્તારમાં રહેતા હિન્દુ અને મુસ્લિમ પરિવારોને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. હમારા મકસદ યે હૈ કે જો ભી ભૂખા હૈ ઉસકા હમ પેટ ભરે ઓર ઇસકે અલાવા ભી હમ લોગો તક સબ્ઝિયાં પહોંચા રહે હૈ, દૂધ પહોંચા રહે હૈ. જિન ઘરોમાં છોટે બચ્ચે હૈ, જિનકો દૂધ કી જરૂરત હૈ, હાલાત ઇતને ખરાબ હૈ કે દૂધ કા ભી પૈસા લોગો કે પાસ નહીં હૈ, તો હમારી તરફ સે દૂધ ભી પહોંચાયા જા રહા હૈ ઓર હમ યે કોશિશ કર રહે હૈ કે ઇસ પૂરી બસ્તી મેં કોઈ ભી ભૂખા ન સોય. બનાસકાંઠાની ગુંદરી બોર્ડર પાસે કન્ટેનરમાંથી 36 લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા. ભરૂચ, સુરત સહિત અલગ અલગ વિસ્તારમાંથી પંજાબ જવા માટે નીકળેલા આ 36 જેટલા યુવકો ચેકિંગ દરમિયાન ઝડપાયા હતા. આ ઘટનાના પગલે પાથાવાડા પોલીસે તમામને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. આ તમામ લોકો કન્ટેનરમાં સંતાઈને પંજાબ અમૃતસર જવા નીકળ્યા હતા. આ તમામ લોકોને અત્યારે શેલ્ટરમાં ખસેડવામાં આવ્યા છે. કોરોના વાયરસના ભાગરૂપે બિલડી રેલવે આરપીએફના જવાનો દ્વારા માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ રિક્ષા ઉપર લાઉડ સ્પીકર દ્વારા સંદેશો પાઠવવામાં આવી રહ્યો છે. લોકડાઉનના પગલે આજે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ લાખણીની મુલાકાતે આવ્યા હતા. પરબતભાઈએ આજે લોકડાઉન દરમિયાન લાખણી આરોગ્ય અને તંત્રની અન્ય કામગીરીઓ કેવી ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરવા ઉપરાંત વહીવટીતંત્રને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. અહીંના સાંસદ તરીકે રાજ્ય સરકાર અને ભારત સરકારનો ખૂબ આભાર માનું છું. સાથે સાથે મિત્રો, આ મહામારીમાં સમગ્ર વિશ્વમાં જે રીતે ફેલાઈ ગયો છે અને એમાં હિન્દુસ્તાનમાં લોકડાઉનને લીધે ત્યારે હજુ પણ આ 9મો દિવસ ચાલુ છે, હજુ 12 દિવસ આપણે પૂરા કરવાના છે.